નમસ્કાર સર્વોને. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં આજે આપણે કાવ્ય નંબર 9 હરિના દર્શન વિશેની વાતો કરીશું. ગયા વખત સુધીમાં આપણે જેટલી પણ કવિતાઓ ચલાવી છે, જેવી કે નંબર 1, નંબર 3 હોય, 5 હોય કે 7 હોય, દરેક કવિતામાં આપણે કંઈક ને કંઈક નવો એક સંદેશો જે આપણે મેળવતા હોઈએ છીએ તેવા પ્રકારની વાતો આજે આપણે કોઈક નવી કવિતાના રૂપમાં લઈને આવેલા છે. તો આની અંદર જે તમને કહેવામાં આવ્યું છે કે જે ભગવાનના દર્શન વિશેની પૂરેપૂરી વાતો કરવામાં આવી છે, આ કવિતાને લખવા માટે જે કવિ છે જેનું નામ છે નહાનાલાલ, આવા શબ્દો તમને ક્યારે પૂછાય? તો એક વાક્યનો પ્રશ્ન હોય છે જેમાં અવશ્ય આવા સવાલ પૂછાતા હોય છે કે હરિના દર્શનના કવિનું નામ લખો, તો તેવા સમયે તમારે આ નામ યાદ રાખવાનું હોય છે. નહાનાલાલ કે જેમનો જન્મ અમદાવાદમાં થયો હતો, ત્યાર પછીની કોઈ માહિતી આપણે પરીક્ષા લક્ષી હોતી નથી કે તે કવિનો જન્મ પછીની એનું ભણતર કેને કયા કયા ચરિત્ર લખેલા હતા એવી કોઈ માહિતી આપણે પરીક્ષા માટે અગત્યની હોતી નથી. તો આપણે જોઈશું હવે કે આ કવિતા જે કહેવામાં આવી છે એની અંદર ભગવાનના દર્શન જે માગી રહ્યા છે કવિ, તો તેના વિશે તે શું કહેવા માંગે છે. તો આપણે થોડી ઘણી વાતો કે જે ટૂંકમાં આપણને પ્રસ્તાવના સ્વરૂપે આપવામાં આવેલી હોય છે, તો તેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે દરેક કવિતાની અંદર કંઈક નવે નવું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલું વાક્ય હવે કે આ ભક્તિ ગીત, એટલે કે બીજો એક પ્રકાર નક્કી થઈ જાય કે તમને આવો બી એક પ્રશ્ન પૂછાય કે આપેલ કવિતાનો પ્રકાર લખો, તો આ એક ભક્તિ ગીત. ભક્તિ એટલે ભગવાનને અનુસરીને આ કવિતા લખવામાં આવેલી હોય, એટલે તેના માટેનું વાક્ય આપ્યું છે કે આ એક પ્રકારની ભક્તિ ગીત છે. તો આ ભક્તિ ગીતમાં કવિએ ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી છે. હવે સ્વાભાવિક જ છે, કવિ ઈશ્વર પાસે બધું જ માગવાની ઈચ્છા તો ખરી જ, પણ તેની સાથે જેટલા પણ મનુષ્ય હોય તો તે મનુષ્યની મર્યાદાઓ જે ક્ષતિઓ છે તે પણ આની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપેલો છે. ઈશ્વર ભગવાન એવું કહેવાય છે કે બ્રહ્માંડ આ જે પૃથ્વી વિશ્વ છે તેના દરેક ઘટકોમાં એક સૂક્ષ્મ જે ભાગો હોય તેની અંદર આ ઈશ્વર તો આવેલો છે. આપણે જો તેની ભક્તિની નજરથી જોઈશું ને, તો ભગવાનના દર્શન આપણે ઠીક સરે કરી શકીશું, પરંતુ જ્યારે આપણી ભક્તિ હોતી નથી અને આપણું નજર કે આપણી મન જ્યારે ભગવાનની સામે ન હોય, તો આપણે ભગવાનને સ્વાભાવિક જ છે જોઈ શકવાના નથી. અને જ્યારે આપણે ભગવાનને ન જોઈ શકીએ, તો તે સમયે આપણે ઘણી બધી વાતો એવી સ્વીકારીએ છીએ કે હું નકામો છું, મારાથી કોઈ કામ થઈ શકતું નથી, કે મને આ વસ્તુ જોઈએ છે. તો આ બધી વસ્તુઓ આપણે ક્યારે શક્ય બને આપણું કામ? જો આપણે સર્વવ્યાપી એટલે કે બધી જગ્યાએ જો આપણે ઈમાનદારીપૂર્વક જો બધું જ કાર્ય કરીશું, તો ભગવાનને આપણે ફક્ત એક મનની આંખે જોઈશું, તો સ્વાભાવિક જ છે એમનો હાથ આપણી ઉપર રહેશે અને આપણે દરેક કાર્ય સફળતાપૂર્વક પાર કરીશું, તો આપણી મનની જે બી ઈચ્છા હશે તો સ્વાભાવિક જ છે કે ભગવાન એની જાતે પૂરી કરી આપે છે. પરંતુ માણસ પોતાની આરસના લીધે હરીને જોઈ શકતો નથી. આરસ સ્વાભાવિક જ છે કે આજે માણસ ભગવાનને જોઈ ન શકવાનું કારણ છે પોતાની વ્યાકુળતા, એટલે કે આરસ, કોઈ પણ કાર્ય ન કરવાની જે એની ક્ષમતા હોય, અથવા બીજા માટે જ્યારે ખરાબ ખરાબ વિચારે છે, તો તે બધી આળસાઈ કે જેના સ્વરૂપે તે ભગવાનને જોઈ શકતો ન હોય
અને જ્યારે તે ભગવાનને ન જોઈ શકે તો સ્વાભાવિક છે તે પોતે વ્યક્તિ એવું કહે છે કે આજે ભગવાન મારી સામે હતા નહીં અથવા હું ભગવાનને જોઈ શકતો નથી. સર્વત્ર વ્યાપેલા શ્રી હરિનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વર કૃપા હોવી જોઈએ. એટલે કે તમારે બધી જગ્યાએ જો ભગવાનને નિહાળવા હોય, ભગવાનને જોવા હોય, જો તમારે એમને પૂજાપાઠ મનથી કરેલી હશે, એટલે કે ઈશ્વર કૃપા, ભગવાનની કૃપા જો તમારી સફર હશે, તમારી ઉપર હશે, તમારી સાથે હશે, તો તમારે ભગવાનને જોવાની બી નથી જરૂર. ભગવાનનો આશીર્વાદ કે કૃપા તમારી ઉપર અવશ્ય કાયમ જ બનેલી રહી છે. તો કવિ આ કાવ્યમાં પ્રભુ કૃપાની યાચના કરે છે અને સાથે સાથે પોતાની આંખોને આરસ ત્યજવા જણાવે છે જેથી શ્રી હરિના દર્શન થઈ શકે છે. તો આ કવિની અંદર જે કવિ કહેવા માંગે છે, જે પ્રભુ કૃપાની યાચના કરે છે અને સાથે સાથે આંખોને આરસ, એટલે કે ઘણા વ્યક્તિ એવા છે કે જે પોતાની આંખોમાં રહેલી આરસ, જેના દ્વારા જ્યારે જે પોતાના કાર્યો કે બધા કાર્યો કરતો ન હોય ત્યારે તેને આવી ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. અને તે અનુસંધાનમાં કવિ કહે છે કે હું ઈશ્વર કે લોકો ઈશ્વરની ભક્તિ કરી શકતા નથી. તો આ તો ટૂંકમાં તો આટલા શબ્દોમાં તમે કવિતાના ઘણા બધા ભાગો જોઈ ગયા. એટલે કે ટૂંકમાં આ ચાર વાક્યમાં તમારી આખી કવિતા તમારી પાસે આવી જાય છે. હવે આપણે તેને પંક્તિઓ જોઈશું અને તેને પંક્તિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલી જે લાઈન છે, પહેલું પંક્તિ, કુલ 10 પંક્તિઓમાં આખી કવિતા આપવામાં આવી છે. આ ભાગની અંદર આપણે કુલ 5 પંક્તિઓ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અને પછીના ભાગમાં બીજી 5 પંક્તિઓ અને સ્વાધ્યાય કાર્ય વિશેની ટૂંકમાં માહિતીઓ મેળવશું. જોઈશું પંક્તિ પહેલી. મહારા નહેરાની આરસ રે, ન નિરખ્યા હરીને જરી, એક મટકું ન માંડ્યું રે, ન થરિયા ઝાંખી કરી. તો આમાં કવિ કહેવા માંગે છે કે મારી આંખોની આરસને લીધે હરિને જોઈ ન શક્યો, એટલે કે ભગવાનને હું જોઈ ન શક્યો. એક મટકું ન માંડ્યો ત્યારે આંખો હરિ ઉપર સ્થિર ન થઈ, એટલે કે ભગવાન ઉપર ક્યારે પણ મેં મારી આંખ સ્થિર ન કરી અને પ્રભુને મેં મનની આંખોથી જોવાનો કદીય પ્રયત્ન ન કર્યો, જેના કારણે આજે હું કહી શકું કે ભગવાનના દર્શન હું કરી ન શકું. તો તમે ઘણા વાક્યો એવા છે કે જેમાં કહી શકો કે જેમાં થરિયા, એટલે કે જેમાં થોભો, એક મટકો ન માંડ્યો એટલે કે આંખનો પલકારો ન માંડ્યો હોય, અને ઝાંખી કરવી એટલે આંખો હરી પર સ્થિર થઈ જવી. તમે ઘણા બધા એક્ઝામ્પલ કવિ આપી શકે. બીજું, શોક મોહના અગ્નિરે તપે તેમાં તપ થયા, નથી દેવના દર્શન દીકરા તેમાં રક્ત રહ્યા. તો કવિ આની અંદર સ્પષ્ટ ભાષામાં કહેવા માંગે છે કે શોક મોહના અગ્નિમાં તપતો રહ્યો, એમાં ને એમાં દેવન દર્શન ન કરી શક્યો, શોક અને મોહમાં ફસાયેલો રહ્યો. કરીબા મોહ, મોહ માયા, આપણે કોઈ એક વસ્તુની માયા જ્યારે લઈ લઈએ અને તે એવી માયા હોય કે જે આપણું કાર્ય ન હોય, તો તેમાં પણ આપણે ઘણા બધા કાર્યો અટકી શકે છે ને તે દરમિયાન આપણે ભગવાનને જોવાનો જે લહાવો હોય તે પણ મેળવી શકતા નથી. એટલે કે આપણે એવી કોઈ માયા, એવી કોઈ વસ્તુની માયા ન રાખવી જોઈએ જે આપણા માટે કામની ન હોય. આપણે એવા કાર્યોમાં વ્યસ્ત રહેવું જોઈએ અથવા એવા કાર્યો કરતા રહેવું જોઈએ કે જે આપણા માટે હોય અને તે કાર્યો પૂરા કરવાથી આપણે જિંદગીના, આપણા ભવિષ્યના કે આપણા લાઈફના વધારે કાર્ય તેમાં પૂર્ણ સ્વરૂપે આવી શકતા હોય. જોઈશું આપણે ત્રીજી લાઈનો, ત્રીજી પંક્તિ. પ્રભુ સગરે વિરાજ રે, સૃજનમાં સબર ભર્યા, નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઉભર્યા. પ્રભુ બધે જ વિરાજમાન છે સમગ્ર સૃષ્ટિમાં, આ બધે વસે છે, અણુ અણુમાં સમાયેલો છે. અણુ કે જે તમે શીખીને આવ્યા દસમામાં, એક નાના પાર્ટિકલ્સ કે જેની અંદર પણ તમે પ્રભુનો વાસ છે,
તેમાં પણ તમે પ્રભુના દર્શન સહેલાઈથી કરી શકો છો. જો તમારી મનની આંખ, જો તમારી આંખ ખુલ્લી હશે અને જો તમે ભગવાન પર સ્થિર નજરે જોતા હશો, તો સ્વાભાવિક જ છે કે તમે ભગવાનના દર્શન સહેલાઈથી કરી શકો છો. તો જળ અને ચેતનમાં એ દેખાય છે કે જે અણુ અણુમાં એક નાના પાર્ટિકલ્સ, નાના ઘટકો દરેક જગ્યાએ ભગવાન વસેલા છે. તો તમે તે સહેલાઈથી મનની આંખોથી તમે તેને જોઈ શકશો. આગળ જઈશું. નાથ ગગના જેવારે સદા મહાને છાય રહે, નાથ વાયુની પેથરે સદાસુજ સદામુજ ઉરમાં વહેરે. તો કવિ આ પંક્તિમાં કહેવા માંગે છે કે પ્રભુ ત્યાં ગગન આકાશ જેવા છે, સદાય માટે છાંયદો આપતા રહે છે. નાથ વાયુ જેવા છે જે સદા મારા ઉરમાં કે હૃદયમાં હૈયામાં વહ્યા કરે છે. તો બે રીતે કહેવા માંગે છે કે ભગવાન તો આકાશ જેવા છે જે આપણને કાયમ માટે છાંયદો આપી રહે છે, અને ભગવાન તો વાયુ જેવા છે, પવન જેવા છે કે જેના પવન જે આપણા હૃદયમાં હૈયામાં સતત વહ્યા કરે છે. નંબર 5, જરા ઉગરે આંખળ દે તો સન્મુખ તે તદા બ્રહ્મ બ્રહ્માન અર્ગારે ગરીય ન થાય કદા. તો ભગવાનની પંક્તિ વિશે કવિ જે કહેવા માંગે છે કે થોડીક આંખ ઉગરે અને સન્મુખ પ્રભુજી દેખા દે છે. બ્રહ્મ અને બ્રહ્માન એક જ છે, કદી અને અર્ઘા એટલે જુદા ન કરી શકાય. તો બ્રહ્મ એટલે કે ભગવાન અને બ્રહ્માંડ, આકાશ, પાતાળ, પૃથ્વી, તો બંને એક જ છે. આપણે તેને કદીએ અલગ ન કરી શકીએ. ક્યારે જો આપણી થોડી બી આંખ ઉગરે તો તમને ભગવાન તમારી સમક્ષ તમે એને સહેલાઈથી જોઈ શકશો. તો જુઓ આ જે 5 પંક્તિઓ જે આપણને કહેવા માંગે છે, એટલે કે આની અંદર તમને હરિના દર્શન, ભગવાનના દર્શન વિશેની ઉત્તલી માહિતી આપવા માંગે છે કે જે થકી કે જે દ્વારા તમે કહી શકો કે ભગવાન સર્વત્ર છે. જો તમે તેને મનની આંખોથી જોશો તો ભગવાન તમને સદા જોવા મળે છે. તો આ ભાગની અંદર આપણે આટલી પંક્તિઓની વાતો કરીશું. હવે પછીના ભાગમાં આપણે બાકીની જે 5 પંક્તિઓ છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ સ્વાધ્યાય કાર્ય વિશેની પણ માહિતી મેળવીશું.